કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગણિત ગમ્મતમાં નવું પ્રકરણ સંખ્યાની ગમ્મત વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યાની ગમ્મત પ્રકરણમાં સંખ્યાને વાંચતા તેમજ લખતા આપણે શીખવું જરૂરી છે, બરાબર? તમે ધોરણ 1 અને ધોરણ 2માં સંખ્યા વિશે તો શીખી ગયા છો. પહેલાં આપણે તમે સિનિયર જુનિયરમાં હતા, 1 થી 50 આવ્યા, ત્યાર પછી 1 થી 100, બરાબર? એ રીતના પહેલાં અને બીજામાં 1 થી 100 સુધી તમે અંકલેખન શબ્દોમાં તથા અંકમાં શીખી ગયા છો. તો હવે આપણે એનો આગળ અભ્યાસ કરવાનો છે, બરાબર? તમારે એકમ, દશક એટલું આવતું હતું, બરાબર ને? આવતું હતું ને કે સંખ્યાની ગણતરી, બે સંખ્યા હોય તો એને એકમ અને દશક એ રીતના કરતા હતા. હવે એકમ, દશક અને 100, ત્રણ અંકની સંખ્યા હોય તો એને વાંચવા માટે આપણે 100ની જરૂર પડે છે, બરાબર? એકમ દશક સુધી આપણે તમે બે અંકની સંખ્યા તો વાંચી શકતા હતા. હવે આજે આપણે ત્રણ અંકની સંખ્યાનું કેવી રીતે વાંચન કરવું તે આપણે આ અંકલેખન દ્વારા શીખીશું. તો બાળકો, તમારે 1 થી 1000 સુધીના અંકલેખન શબ્દોમાં તથા અંકમાં શીખવાના છે ધોરણ 3માં, બરાબર? 100 સુધીનું આવશે એકમ, દશક અને 100, તો એના માટે તમારે 1 થી 1000 સુધી શીખવું પડશે. ચાલો, તો આપણે એનો અભ્યાસ કરવા માટે તૈયાર છો ને? ચાલો, ધોરણ 3 ગણિત ગમ્મત એમાં ભાગ 1. તો અંકલેખન 1 થી 100નો પહેલાં આપણે અભ્યાસ કરીશું, બરાબર? તમને 1 થી 100 તો શબ્દોમાં ને અંકમાં લખતા આવડતું હશે, તેમ છતાં આપણે એનો અભ્યાસ ફરીથી ત્રીજા ધોરણમાં એક વખત કરી લઈએ. તો ચાલો, અહીંયા આગળ પહેલી લાઇનમાં શું લખ્યું છે? એકડ એક. એકડ એક તો વાંચતા આવડે છે ને, તો એને શબ્દોમાં 1, પછી 2, અંકમાં અને શબ્દોમાં, એમ બંને રીતે તમારે લખવાનું છે, બરાબર? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ત્યાર પછી 2 એકડા 11ની લાઈન, બરાબર? 2 એકડા 11ની લાઈન જુઓ, એમાં અગિયાર, બરાબર? ત્યાર પછી 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20, બરાબર? આવડી ગયું 1 થી 20 શબ્દોમાં ને અંકમાં. તો હવે આપણે બગડ એકડ 21ની લાઈન જોઈશું, બરાબર? ચલો, બગડ એકડ 21. તો 21, હવે 21ની લાઈન તો એકદમ સહેલી છે. 21 કેમ સહેલી છે? તો 1 થી 20 સુધી તો તમને આવડી ગયું. 1 થી 20 આવડશે એટલે 1 થી 1000 સુધી આવડી ગયું એવું સમજી લેવાનું, બરાબર? એમાં જુઓ, અહીંયા આગળ તમને 1, બરાબર, અને આ 20. 21 થઈ ગયું તમારું, 21, બરાબર? બગડ એકડ 21, પછી શું આવડે? 2 બગડા 22,
તો આગળ ફક્ત શું લગાવ્યું? 22, પાછળ બધે જ 20 20 એવું તમને દેખાય છે ને? હા, આ બધું આગળ લખ્યું એ પ્રમાણે જ છે, બરાબર? એટલે 21 22 23 24 25, જો 25 વખત 25 લખ્યું ત્યાં 25 અડધો ચ લખેલો છે, બરાબર? પછી 26 27 27 ને બે રીતે લખાય છે, સત્તા, અહીંયા આગળ નાનો લીટીવાળો ત કર્યો છે, આગળ થોડી લીટી દેખાય છે ને, તેને 27 પણ કહેવાય અને 27 પણ કહેવાય, બરાબર? જે રીતે તમે લખો એ સાચું ગણાય. પછી 28, અહીંયા આગળ જુઓ 28, યા લખવો હોય તો પણ ચાલે, અથવા તો ડબલ ઠ ઠ લખીને બીજે નીચે નાનો ઠ કર્યો છે એને 28 કહેવાય. પછી 29, બરાબર? અને 30, બગડ નવ્વળ, બગડ બે પછી શું આવે? તગડ તૈન, બરાબર? એટલે તગડે મીંડે 30. આવડી ગયું? બગડ નવ્વળ આવે એટલે બે પછી શું આવે? તો 3, તો તગડે મીંડે 30, બરાબર? ચાલો, આવડી ગયું. હવે શું કરવાનું? 30 આવ્યું છે એટલે આગળ તગડ એકડ 31, બરાબર? 1 અહીંયાથી લઈ લીધો અને અહીંયાથી 30 લઈ લીધા, 31 થઈ ગયું. પછી તગડ બગડ 32 34 35 36 37 38 39, બરાબર? 39. તો અહીંયા તગડ તૈન પછી શું આવે? ચોગડ 4, એટલે ચોગડે મીંડે 40, બરાબર? છે ને એકદમ સહેલું. ચાલો હવે આપણે આગળ જોઈએ. ચોગડ એકર 41 અને 41 પણ કહેવાય અને 41 પણ કહેવાય, બરાબર? તમને જે ફાવે તે તમે લખી શકો છો. 41, ચોગડ બગડ 42, ચોગડ તગડ 43, 2 ચોગડા 44, પછી 45 46 47 48 49 5 50, બરાબર? અહીંયા સુધી તો તમે કડકડાટ શીખી ગયા છો પહેલાં અને બીજા ધોરણમાં, બરાબર? હવે આવે છે 51ની લાઈન. તો 51 51 52 54 55 56 57 58 59 60 5 5 પછી 6 6 એટલે છગડે મીંડે 60, બરાબર? ચાલો, 60 પછી શું આવશે? છગડ મીંડે પછી છગડ એકડ 61 62 63 64 65 2 6 66 67 68 69 અને 6 6 પછી શું આવે 77 એટલે 7 3 70, બરાબર? ચાલો આગળ શેની લાઈન આવશે હવે? 7 3 70 પછી 77 71 72 73 74 75 76 77, જો અહીંયા આગળ 77 અથવા 77, બરાબર? જે લખો તે ચાલે. 78, જો આમાં ડબલ ઠ લખો તો પણ તમારું સાચું કહેવાય. પછી 79 અને 80. તો બાળકો, આમાં 6 9 અને 7 9 બધાને ભેગું થઈ જાય છે એટલે ખાસ યાદ રાખવાનું. 69 70 અને 79 80, આઠડે મીંડે આવે એને શું કહેવાય? 80. અને 7 ને મીંડે એટલે એની ઉપર શું આવે? 69 70, બરાબર? નીચેનું યાદ રાખવાનું એટલે આ તમારે ભેગું ના થઈ જાય. ચાલો હવે આપણે આગળ જોઈએ. 8 મીંડે 80 પછી શેની લાઈન આવશે? તો 8 એકડ 81 82 83 84
પંચ્યાસી, છ્યાસી, સિત્યાસી, ઇઠ્યાસી, નેવ્યાસી અને નેવું. બરોબર, ચલો નેવું સુધી આવડી ગયું. મારી સાથે બોલતા રહેજો, લેકડા તૈયાર થઈ જાય. ચલો નવડે મીંડે નેવું પછી શેની લાઈન આવશે? નવડ એકડની. નવડ એકડ એકાણું, બાણું, ત્રાણું, ચોરાણું, પંચાણું, છન્નું, સત્તાણું, અઠ્ઠાણું, નવ્વાણું અને એકડો ને બે મીંડા સો. બરોબર, સો સુધી થઈ ગયું. અહીંયા સુધી પણ અમારે બીજા ધોરણમાં શીખવાડી દીધું હશે. બરોબર, હવે આપણે ત્રીજા ધોરણનો અભ્યાસ ચાલુ થાય છે. એકસો ને એકથી સો પછી શું આવે? એકસો એક. બરોબર, જેવી રીતના આપણે એકડા ચાલુ કર્યા એકથી સો, એવી રીતના એકસો ને એકથી ચાલુ કરવાનું છે. તો અહીંયા જુઓ, એકસો એકથી બસો સુધી એમાં ત્રણ અંક આવે છે. એકસો એક, એકમ, એકમ દશક સો, એની ગણતરી કેવી રીતના કરવાની? પાછળના અંકથી. પાછળનો અંક એક, એકમ પછી મીંડું પછી એક. બરોબર, એવી રીતના બસોમાં આ શૂન્યને એકમ દશક સો, એકસો એકથી બસો સુધી. તો જેવી રીતના આપણે એકથી સો લખ્યા છે તેવી જ રીતના એકસો એકથી બસો સુધી લખવાનું છે. એકદમ સહેલું છે, તમને અઘરું લાગશે પણ જ્યારે તમે લખવા બેસશો તો તમને મજા આવશે, ગમત થશે. બરોબર, આગળ ને આગળ લખતા રહેવાનું મન થઈ જશે. તો ચાલો કેવી રીતના લખવાનું છે આપણે એકવાર તમને શીખવાડી દઉં. બરાબર, ધ્યાન રાખજો, એટલે એકથી હજાર તમે જાતે લખી શકશો. અહીંયા જુઓ, એકસો ને એક તો આમાં ત્રણ અંક છે. બરોબર, એકસો એક, એક બે અને ત્રણ, એમાં એકસો, એકસોના એકડો અને બે મીંડું એવું થાય છે. બરોબર, અહીંયા આગળ એકડો અને બે મીંડું થાય છે એવું આપણે નવ્વાણું પછી સો એમાં આવી ગયું. પછી એકસો એકની લાઈન ચાલુ કરવી હોય તો એકડો અને એક જ મીંડું અને પાછળ એક બે ત્રણ. બરોબર, એમ ત્રણ અંક થવા જોઈએ. સો લખીને પછી એક લખો તો એને એક હજાર એક કહેવાય, પણ સો એ ત્રણ અંક લખવા હોય તો એક જ મીંડું આવે. એકસો એક, એકસો બે, એકસો ત્રણ, એકસો ચાર, એકસો પાંચ, એકસો છ, એકસો સાત, એકસો આઠ, એકસો નવ અને એકસો ને દસ જુઓ. બરોબર, શું ફેર છે? એકસો એક અને એકસો દસમાં એકડે મીંડે દસ થાય, એટલે એક એક ઝીરો. બરોબર, બે એકડા અને એક મીંડું એટલે ત્રણ અંક થઈ ગયા. તો એકસો દસ લખતી વખતે ધ્યાન રાખવાનું, એક લખો પછી ઝીરો લખો, પાછો એક લખો અને પાછો ઝીરો લખો, તો કેટલા અંક થઈ ગયા? ચાર અંક થઈ ગયા. બરોબર, એને એક હજાર ને દસ વંચાય. તો આ લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ઘણા બાળકો આવી ભૂલ કરતા હોય છે કે ઉપરની લાઈન ચાલુ હોય એટલે એક ઝીરો ને પાછા દસ કરશે, એટલે ચાર અંક ના થવા જોઈએ. એકસો ને દસ એટલે એક અને બીજો એક અને મીંડું, એમ એકસો ને દસ લખવાના છે. બરોબર, ખ્યાલ આવી ગયો. ચાલો હવે આપણે એકસો અગિયાર, તો એમાં બોલો તો કેટલા અંક આવશે? ત્રણ, એટલે કે ત્રણ એકડા. એક તો એકસો એકનો એક અને બે એકડા અગિયારનો અગિયાર, એટલે એકસો અગિયાર. શબ્દમાં લખતી વખતે તમારે ફક્ત એકસો એકસો જ યાદ રાખવાનું છે. પાછળ તો અગિયાર બાર, અગિયાર બાર તેર. બરોબર, ચૌદ પંદર, એ તો જમને એકથી સો લખ્યા એમાં આવડી ગયું હશે. એટલે આ એકસોની લાઈન છે, એટલે આ બધું તમારે એકસો 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 એવું લખતું રહેવાનું છે. બરોબર, સમજણ પડી ગઈ? હા, અને આમાં અગિયાર બાર
એવું તો બે અંક આવતા હતા, ફક્ત તમારે આગળ એક જ લખવાનો રહેશે. બરોબર, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119 અને 120. બરોબર, બગડે મીંડે 20 થાય એટલે આગળ ફક્ત 100નો એક જ લખાયો છે. 1, 2 ને 3 અંક થવા જોઈએ, 4 અંક થવા જોઈએ નહીં. 4 અંક ક્યારે થશે? છેક છેલ્લે 900વાળી લાઈન આવશે, એમાં એકડો અને બીજા પાછળ કેટલા મીંડા આવશે? 3, એમાં 4 અંક થાય. બરાબર, ત્યાં સુધી તમારે 3 અંક જ લખવાના રહેશે. સમજણ પડી ગઈ 111વાળી લાઈનમાં? ચાલો તો હવે આપણે એના પછીની લાઈન કઈ આવશે, 120 પછી. 20 પછી કેટલા આવે? બગડ એકડ 21. તો 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129 અને 130. બરોબર, ખબર પડી ગઈ. ચાલો હવે આપણે આગળ જઈએ. ચાલો 130 પછી કઈ લાઈન આવશે બોલો તો? તગડે મીંડે 30 પછી તગડ એકડની લાઈન, અને આગળ કોની લાઈન ચાલે છે? 100વાળી, એટલે 131. ચાલો 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139 અને 140. બરોબર, તગડ 90 પછી શેની લાઈન આવે? ચોકડે મીંડીની, એટલે આપણે 140 લખ્યા છે. ચાલો 140 પછી ચોગડ ચાળની લાઈન. બરોબર, ચોગડે મીંડે 40 એટલે ચોગડ એકડની લાઈન આવે. ચાલો 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149 અને 150. 150ને બીજા કેટલા કહીએ છે? 150. બરાબર, કેટલા કહેવાય? 150 અથવા 150. 50 પછી શેની લાઈન આવે? પાછળ એકડની. બરાબર, અને આગળ 100 એટલે 151, 152, 153, 154, 155, 156, 157, 158, 159 અને 160. બરાબર, પાછળ 90 પછી છગડે મીંડે 60, 160 અથવા 160. બરાબર, ઘણા બાળકો એને 60 પણ કહેતા હોય છે. ચલો, છગડે મીંડે 60 પછી શેની લાઈન આવશે? હા, છગડ એકડ 61ની લાઈન, એને શું કહેવાય? છગડ એકડ 61. બરાબર, ચાલો તો આપણે છગડ એકડ 61, 161, 162, 163, 164, 165, 166, 167, 168, 169, 170. બરાબર, ચાલો 170 પછી 171, 172, 173, 174, 175, 176, 177, 178, 179 અને 197 પછી કેટલા આવે? આઠડે મીંડે 80 એટલે 180. બરાબર, ચલો આઠડે મીંડે 80 પછી આઠડ એકડ 81 અને આગળ 1 લગાવવાનો છે, 100ની લાઈન છે એટલે. તો શું બનશે બોલો તો? 181. બરાબર,
ચાલો તો આપણે એની લાઈન બોલીએ. 181, 182, 183, 184, 185, 186, 187, 188, 189 અને 190. બરાબર, 98, 89, 89 પછી શું આવે? 190. બરાબર, ચાલો હવે 190 પછી કઈ લાઈન આવે? 90, 91ની. તો આપણે 90, 91ની લાઈન જોઈશું. ચાલો અહીંયા આગળ 191, 90, 91, 90 બગડ 92 એટલે 192, 193, 194, 195, 196, 197, 198, 199 અને અહીંયા ખાસ યાદ રાખવાનું. હવે હું તમને સમજાવું કે કેવી રીતના લખ્યા. 200 એકડ એક પછી શું આવે? બગડ બે. બરાબર, 1 થી 100માં 2 નવડા 99, 9 પછી 10 આવતા હતા ને, તો એવી રીતના એકડ એક પછી બગડ બે આવે. બરાબર, એકડ એક પછી બગડ બે આવે અને પાછળ 2 મીંડા, 9 પછી કેટલા આવે? તો 10. તો 10નું મીંડું અને આ 9નું મીંડું એટલે 2 9ના મીંડા, એકડે મીંડે 10 કરતા હતા ને 9 પછી. તો આવી રીતના અહીંયા પણ એકડ એક પછી બગડ બે અને 9 પછી 10, 9 પછી 10 એમ કરીને 2 મીંડા કરી 200 લખ્યા છે. એટલે તમને એમ થશે કે 199 પછી શું લખવાનું, તો એમાં ગભરાવાનું નહીં. એકડ એક પછી બગડ બે આવે, બગડ બે પછી તગડ તૈણ આવે, એ રીતના બગડો ને 2 મીંડા 200, તગડો 2 મીંડા 300, પછી તગડ તૈણ પછી 64, એવી રીતના પાછળ મીંડા જ લગાવવાના આવે અને એના પછી એની લાઈન ચાલુ કરી દેવાની. એટલે તમને 1 થી 1000 સુધી લખતા આવડી જશે. બરાબર, ચાલો હવે બોલો તો તમે, 2 બગડો ને 2 મીંડા 200 એના પછી કઈ લાઈન ચાલુ કરવાની છે? આપણે 100 પછી 100ની ચાલુ કરી હતી ને, તો પછી 200 પછી શેની ચાલુ કરીશું? 200ની લાઈન. બરાબર, 201થી ચાલુ કરવાનું છે ફરીથી. બરાબર, 1 થી 100 જેવું લખ્યું હતું એવું 200થી પાછું ચાલુ કરવાનું છે 100 સુધી. એવી રીતના આપણે 1000 સુધી પૂરું કરવાનું છે. બરાબર, એટલે લખવામાં થોડીક ઝડપ રાખજો. ગણિતની નોટ બનાવી હોય તો એમાં લખવાનું છે. બરાબર, તો લેસન પણ કરતા રહેજો. ચાલો અહીંયા આગળ ધ્યાન આપો. 201 થી 300 સુધી. બરાબર, અહીંયા આપણે 201 થી 300 સુધી શીખવાનું છે. તો અહીંયા જુઓ, જેવી રીતના 1 થી 10 લખતા હતા એવી રીતના મેં 1 થી 10 તો લખેલું જ છે. બરાબર, ફક્ત આગળ શું લખ્યું છે? 2 2 2 એટલે કે 200. 3 અંક થવા જોઈએ એવું મેં તમને કીધું હતું. બરાબર, 1 10 100 થઈ ગયા 200. તો બગડો, મીંડું અને 1ની લાઈન છે એટલા માટે. પછી 11ની લાઈન લખશો તો વચ્ચે મીંડું આવશે નહીં. બરાબર, સમજણ પડી ગઈ? તો ચાલો આપણે શબ્દોમાં અને અંકમાં શરૂ કરીએ. 201, 202, 203, 204, 205, 206, 207, 208, 209 અને 210. બરાબર, 99 પછી એકડે મીંડે 10 આવે ને, એટલે 10 લખ્યા છે અને આ 202 લખ્યા છે. થઈ ગયું 210. સરસ, ચલો આગળ જઈએ. ચલો
અગિયાર, 212, 213, 214, 215, 216, 217, 218, 219, 220, બરોબર થઈ ગયું. ચાલો હવે 220 પછી કઈ લાઈન આવશે? બસો ને 21ની લાઈન, બરોબર. 220 પછી 221ની લાઈન. બસો 21, 222, 223, 224, 225, 226, 227, 228, 229 અને 230, બરોબર. બગડ નવડ પછી તગડે મીંડે 30 લખ્યું છે. સમજણ પડી ગઈ? 230. ચલો, એકમ, દશક, સો, જો ત્રણ અંક જ થયા છે ને. હા, ચાર થવા જોઈએ નહીં, બરોબર. તગડે મીંડે 30 પછી કઈ લાઈન લખવાની? તગડ એકરની અને આગળ 200 ના 2, 231, બરોબર. ચાલો, 231, 232, 233, 234, 235, 236, 237, 238, 239 અને 200 ને કેટલા આવશે બોલો તો? 240, બરોબર. બગડો, ચોગડ ચાર અને મીંડું 240. ચાલો, 241, 242, 243, 244, 245, 246, 247, 248, 250 અને 250. ચલો, અને 250ને બીજું શું કહેવાય? 250. 150ને 150 કીધા હતા, 250ને 250, બરોબર. ચાલો, પાંચડે મીંડે 50 પછી કઈ લાઈન આવશે? પાંચડે એકડ 51ની આગળ 202, બરોબર. થઈ ગયા 251. ચાલો, 251, 252, 253, 254, 255, 256, 257, 258, 259 અને 260 અથવા 260, બરોબર. ચાલો, હવે આપણે આગળ જોઈએ. ચાલો, 260 પછી 261, 262, 263, 264, 265, 266, 267, 268, 269, 270. થઈ ગયું 270 સુધી, આવડી ગયું. તો હવે આપણે બગડો, સાતડો, મીંડું 270, બરોબર. સાતડે મીંડે 70 પછી શેની લાઈન આવે? સાતડે કર 71 અને આગળ શું લખવાનું છે? 2, કેમ કે 200ની લાઈન છે, બરોબર. તો 271, 271, 272, 273, 274,
275, 276, 277 અથવા 77, પછી 78 અથવા 78, 279 અને 280, બરોબર દેખાય છે ને? 280, હા 280. ચાલો આપણે આગળ જોઈએ. બસો એક્યાસી, 282, 283, 284, 285, 286, 287, 288, 289, 290, બરોબર. ચાલો 290 પછી શેની લાઈન આવે? 90 મીંડે 90 છે એટલે 90 એકડ 91. ને આગળ શું લખવાનું છે? 2, એટલે આપણા 3 અંક બની જશે. એકમ દશક 100, બરોબર. 291, 292, 293, 294, 295, 296, 297, 298, 299 અને કયું આવશે? 300, બરોબર. કયું આવશે? 300. તો આજનું આપણું 1 થી 100 સુધી કર્યા, પછી 101 થી 200 અને 201 થી 300 સુધીનો અભ્યાસ આપણે આજે કર્યો છે. તો બાળમિત્રો, અત્યાર સુધીના અંકલેખનમાં તમને સમજણ પડી ગઈ હશે, બરોબર. તો લખવામાં આળસ કરતા નહીં. જો આટલો તમારો પાયો મજબૂત થઈ જશે, પાક્કો થઈ જશે, તો તમારે સંખ્યા વાંચવામાં ક્યારેય ભૂલ થશે નહીં. તો બાળકો, આટલું તમારું ગણિતની નોટમાં સુંદર અક્ષરે લીટી પાડી તમારે લખવાનું છે, બરોબર. ચાલો તો આવડે આપણે 301થી આગળનો અભ્યાસ આવતા ભાગ 2માં આપણે શરૂ કરીશું. ત્યાં સુધીનું હોમવર્ક પૂરું કરી રાખજો. આવજો.